નમસ્કાર ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય પર્યાવરણ આસપાસ પાઠ ઓગણીસમો આપણા સાથીઓ જેમાં આપણે પેજ નંબર એકસો બત્રીસ ઉપર પહોંચ્યા હતા પંખી પરબ હવે પરબ કોને કહેવાય તો કે પંખી જે આ પાણી પીવે એને પંખીનું પરબ કહેવાય તો જો આપણે બનાવવાનું છે મોટા મોઢાવાળું માટીનું વાસણ લો માટીના વાસણને બાંધી દો ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા ઉકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો દરરોજ તેમાં પાણી ભરો ક્યુ પંખી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો જો આપણે આવું ઘરમાં બનાવતા જ હશું કે હવે તો તૈયાર પણ આવે છે પોળા મોઢાનું વાસણ આવે એમાં કાણા પણ તૈયાર હોય છે માટીના વાસણમાં અને એમાં દોરી બાંધી દો અને પછી તમે ઉપર લટકાવી દો એમાં પાણી ભરો તો એ પાણીની સરસ મજાની પરબ બની જાય છે હવે આપણી જેમ પંખીને પણ જીવવા માટે પાણીની જરૂર પડે ઘણી બધી વસ્તુઓ માનવી અને પ્રાણીઓ બંનેને જરૂરી છે જરૂરી છે આવી ત્રણ વસ્તુઓના નામ લખો જો માનવી પણ જે વસ્તુ વિના ન જીવી શકે અને જે વસ્તુ વિના પ્રાણી પણ ન જીવી શકે એવી કઈ કઈ વસ્તુઓ છે તો કે હવા ખોરાક આરામ અને ઊંઘ જો હવા છે પ્રાણીઓને પણ હવા જોઈએ હવા ન મળે તો એ મૃત્યુ પામે ખોરાક વગર પણ મૃત્યુ પામે આરામ અને ઊંઘ એટલે હવા ખોરાક આરામ અને ઊંઘ આમાં આપણે પાણી પણ લખી શકીએ કે હવા પાણી ખોરાક ઊંઘ આરામ જો આપણે પાણી પણ આપણને ન મળે કે પ્રાણીને ન મળે તો એ પણ મૃત્યુ આપણે પણ મૃત્યુ પામીએ અને પ્રાણી પણ મૃત્યુ પામે હવે આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે તો હા તમે ખવડાવ લગભગ મો મોસ્ટ ઓફ બધાએ ખવડાવ્યું હોય પ્રાણીને બરાબર ગાયને કૂતરાને કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે હા આપણે બીજાને પણ કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે એટલે હા આપણે આજુબાજુમાં પ્રાણીને પણ ખવડાવતા જ હોય છે બધા હવે જો તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય એનું નામ લખવાનું છે તો કે કૂતરા બિલાડી કબૂતર પોપટ મરઘી ગાય પણ લખી શકાય બરાબર કૂતરાને શું ખવડાવ્યું હોય આપણે તો લગભગ આપણે દૂધ ને રોટલી બિસ્કીટ ખવડાવીએ પછી બિલાડી છે તો દૂધ ને રોટલી ખવડાવી હોય બિલાડીને બરાબર અને ક્યારેક બિલીબેન અચાનક આવીને આપણા ઘરનું દૂધ પણ પી ગયા હોય પીવડાવ્યું ન હોય પરંતુ મમ્મી જો ભૂલી ગયા હોય રસોડાનું બાળનું બંધ કરતા તો બિલાડી આવી ચૂપચાપ અને દૂધ પી જાય પી જાય ને પછી કબૂતર છે એ જુવાર ખાય બાજરીના દાણા ખાય પોપટ છે એ લીલા મરચાં જામફળ એવું બધું ખાય મરઘી છે તો કે બાજરી ઘઉં અને મકાઈના દાણા ખાય છે શું પંખીને શું ખવડાવી શકાય તો આપણે વિચારીએ કે પંખીને શું શું ખવડાવી શકાય તો એને વિવિધ પ્રકારના દાણા ખવડાવી શકાય બરાબર તમે કયા પંખીને ખવડાવ્યું છે તો જો મેં કબૂતર કાગડો પોપટ ચકલીને ખવડાવ્યું છે બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે તો સૌથી વધુ એને પોપટ ગમતો હોય બરાબર ને એટલે સૌથી વધુ પોપટને ખવડાવતો હોય બાળક હવે જો નીચે નામ આપ્યા છે એ શું ખાય છે આપણે વિચારીએ તો ઉંદર તો ઉંદર છે એ રોટલી ખાય અનાજ ખાય વંદો છે તો વંદો જે હેઠું પડ્યું હોય ને ન્યા વંદા હોય તમે જોજો તમે વાળવામાં થોડુંક રહી ગયું હોય મમ્મીથી રસોડામાં હેઠું પડ્યું રહ્યું હોય તો વંદો તરત આવી જશે પછી ભૂંડ છે તો એ શું ખાય તો કે કચરામાં પડેલી બધી વસ્તુ હોય ખાવાની એ ખાય પછી ચામાચીડિયું શું ખાય તો કે ઝીણા ઝીણા જીવજંતુ ખાય કાગડો તો કાગડો છે પૂરી ખાય જીવજંતુ ખાય એઠવાડ ખાય પછી ખિસકોલી છે તો ખિસકોલી ફળ ખાય બોર ખાય બીજ ખાય કૂપડ ખાય બરાબર કૂપડ એટલે નાના નાના પાંદડા હોય છે જે મોટા ન થયા હોય એવા પાંદડા ખાય પછી વાંદરો શું ખાય તો વાંદરો છે છોડના નાના નાના પાન ખાય વનસ્પતિના પાંદડા ખાય રોટલી ખાય ગોટલા ખાય બરાબર એ બધું વાંદરો ખાય પછી કરોડિયો શું ખાય તો કે કરોડિયો નાના જીવજંતુઓને ખાય છે તમે કરોડિયોને ચાળું જોયું એમાં તમે કોક દીક નજીકથી જોજો તો એમાં કેટલા બધા જીવજંતુ હોય માખી મચ્છર બધું મરી જાય પછી કરોડીઓ એને ચટ કરી જાય પછી ગરોડી શું ખાય તો કે ગરોડી નાના જીવડા જંતુ માખી મચ્છર બધું ખાઈ જાય ગરોડી તમારા ઘરમાં હોય ને તો મચ્છર તમારા ઘરમાં ન દેખાય ઓછા દેખાય હવે જો કોઈ પ્રાણી કે પંખીને તમારો ખોરાક ખાઈ લીધો હોય એ અંગે લખો જો એકવાર હું છે ને અગાસીમાં બેઠી હતી ને તો એક વાંદરો આવ્યો અને મારા હાથમાંથી કેળું લઈને ભાગી ગયો બરાબર અને ઝાડ ઉપર બેસીને ખાઈ ગયો એટલે આપણે અહીંની વાત નથી આપણે અહીંયા વાંદરા જોવા ન મળે બરાબર એટલે તો આવી રીતે તમારી સાથે પણ બન્યું હોય કે તમે કંઈક લઈને સાવણી ઘણી વાર એવું પણ થાય સાવણી બહાર પડી રહીને ગાય આવીને ખાઈ જાય ખાઈ જાય ને તો એવું ઘણી વાર બન્યું હોય તો એ પ્રસંગ મેં લખ્યો છે હવે જો કોણ શું ખાય છે જુદા જુદા રંગની લાઈન દોરો હવે જો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે જો એક લાલ છે ઘાસ છે તો ઘાસ બકરી ખાય બકરી ઘાસ એ ખાય રોટલી ખાય ને શાકભાજી ખાય તો લાલ લીટી કરી હવે જો ચકલી શું શું ખાતી હોય તો કે ચકલી છે એ રોટલી પણ ખાય પછી ચકલી છે શાકભાજી અને ફળ પણ ખાય બરાબર તો એ એ બંનેમાં એણે ચકલીનું જે શાકભાજી શાકભાજી ફળો રોટલી છે એમાં એને લીટો કરવાનો પરંતુ અલગ કલરથી કરવાનો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે બધામાં અલગ અલગ કલર કરવાના જો ગરોડી ઉંદર માનવી મચ્છર કીડી સાપ બધામાં તમારે અલગ અલગ લીટીથી અલગ અલગ કલર વાપરવાનો છે દાખલા એક સાપ છે તો સાપ શું ખાય તો કે સાપ છે ને ગરોડીને ખાઈ જાય હોતે અને ઉંદર નહીં ખાઈ જાય તો ગરોડી અને ઉંદરમાં તમારે લીલો કલર કરવાનો બરાબર પછી ચકલી છે તો શાકભાજીને રોટલી ખાય તો એમાં પીળો કલર કરવાનો પછી પીળા કલરથી લીટી કરવાની બરાબર સમજાઈ ગયો ને એવી રીતે બધામાં તમારે કરવાનું છે આ તમારું ગૃહ કાર્ય છે તમારે ઘરે કરવાનું છે હવે નીચે જો પ્રાણીઓના નામ છે હવે તમે આપણે અટકા હોય 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 એટલે એ પ્રાણીના નામ લખવાનું છે તો આપણે પ્રાણીને કૂતરો બિલાડી ગાય બકરીને અડા હોય બરાબર પછી અડ્યા ન હોય પણ આપણે અડી શકીએ બી એ નહીં તો કે સસલું હાથી ઘોડો ઊંટ એને અડી શકીએ આપણે થોડુંક હાથીથી પીક લાગે અડતા હવે તમે અડી શકવાના જ નથી એવા ક્યાં પ્રાણી છે તો કે વાઘને ન અડી શકીએ ખાઈ જાય મોગરને ન અડી શકીએ એ પણ ખાઈ જાય સાપ છે તો એ પણ ડંસ દે એટલે એને ન અડીએ વીછીને પણ ન અડીએ બરાબર તો જેને અડી જ નથી શકવાના એના નામ લખ્યા છે આપણે બધા પ્રાણીઓને નજીકથી કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ તે આપણા ઘરમાં આપણી આસપાસ રહે છે તેમાંના કેટલાક પ્રાણીઓ આપણને આપણી મદદ કરે છે હવે જો નીચે ચિત્રો વાંચો અને વર્ગમાં ચર્ચા કરો માળી રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો માળી છે એ રાણીનો એક બગીચો હતો એમાં એક માળી હતો એ બગીચામાં શું લાવ્યો કેરી એટલે રાણી શું કે છે કેટલી સરસ કેરીઓ છે રાણીજી એટલે એનો માળી શું કે જો સામે માળી બેઠો છે ને રાણીજી જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતાં બમણી કેરી થાત એટલે રાણીને એમ કે છે કે આ કેરીઓ કોણ ખાઈ ગયું તો કે પંખીઓ ખાઈ ગયા એટલે રાણી શું કે છે શું કહ્યું તે પંખીઓ કેરી ખાઈ ગયા તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા પંખીઓને બગીચામાં આવવા દેવાય એમ કે છે રાણી એટલે ઓલો માળી શું કે છે મને માફ કરો હું એક પણ પંખી બગીચામાં આવવા નહીં દઉં પછી ગયા વર્ષ કરતાં ઓછી કેરીઓ છે તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ન રોક્યા રાણી ખીજાય છે બીજા વર્ષે પણ એવું થાય છે કે ફ ફળ કેરી ઓછી આવે છે એટલે રાણી એમ કે છે કે તે કેમ પંખીઓને ઉડાડ્યા નહીં એટલે શું કે છે મારી રાણીજી મેં તેમને રોક્યા હતા મેં એક પંખી આવવા દીધું નહોતું પરંતુ આ વર્ષે કીડીઓ કેરીઓ ખાઈ ગઈ જો કેરીઓ છે એ કીડીઓને ભાવતી હતી તો કીડીઓ કેરીઓ ખાઈ ગઈ જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડાને ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડત નહીં જો પંખીને આવવા દીધા હોત ને તો પંખીઓ છે એ કીડીઓને ખાઈ જાત તો કીડીઓ કેરી ખાઈ જાત નહીં અને આપણી કેરીઓ બચી જાત જો પંખી તો થોડીક ખાત બરોબર પણ આ કીડી છે એ તો બધી જ કેરીઓ લગભગ કેરીઓ ખાઈ ગઈ બરોબર એટલે કોઈ પણ પંખી છે કે પ્રાણી છે એ સમાજમાં એ એનો કંઈક તો એવો ઉપયોગ હોય જ બરાબર અને કંઈક તો આપણને ફાયદો કરતો જ હોય બરાબર હવે જો સાપ છે દાખલા તરીકે તો સાપ છે એને ખેતરમાં સાપ હોય તો આપણને ડર લાગે બીક લાગે બરોબર ઝીણા ઝીણા જીવ જીવજંતુ ખાઈ જતો હોય એટલે એનાથી આપણા પાકને પણ નુકસાન થતું અટકતું હોય એવી રીતે જો અહીંયા કીડીઓ જ પંખીઓ કીડીઓને ખાઈ ગયા હોત તો કેરી સારી આવત બરાબર થોડીક ખાત પંખી પણ થોડીક કેરી ખાત પરંતુ બધી કેરીઓને નુકસાન થાત નહીં એટલે કોઈ પણ આપણા ઘરમાં પણ ગરોડી હોય આપણને ન ગમે ગમે ન ગમે ને પરંતુ એ ઝીણા ઝીણા જીવજંતુ હોય ને એ કીડીઓ ગરોડી ઘણા બધા ખાઈ જતી હોય બરાબર તો આપણા ઘરને જંતુમુક્ત રાખતી હોય એવું પણ બની શકે તો આપણો પાઠ જે આપણા આપણો સરસ મજાનો જે આપણે આ જે પાઠ ભણ્યા કે આપણા સાથીઓ એટલે કે આપણી આજુબાજુના જે પ્રાણી પંખીઓ છે એના વિશે ભણ્યા તો મજા આવી મજા આવી ને તમને બધાને તો આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે અને ફરી મળીએ ત્યાં સુધી આવજો